ગુડ મોર્નિંગ. અત્યારે સવાર થાય છે, ઉઠું છું. હવે હું બારો જઈશ, બહારનું વાતાવરણ બતાવીશ. સરસ મજાની રળિયામણી સવાર છે શિયાળાની, ઠંડી ભયંકર છે. કેરીની સિઝન ચાલુ થઈ ગઈ છે, મોર ફૂટવાનું. મોરની શરૂઆત થઈ ગઈ છે, હવે આમાં પછી કેરી થશે. અત્યારે મોર બહુ સારી રીતનો આવે છે. જોકે મારે મોડો છે, આપણે અહીંયા આપણે કલ્ટાર નથી પાયું. શાકભાજી વવાઈ ગયું છે. કલ્ટર પાયું હોય એમને આખતરો મોર હોય છે, આવો મોર હોય છે. જો આવો, અને આપણે આ પાસ્તરો છે. હજુ તો આપણે કેટલાક આંબાઓ ફૂટ્યા પણ નથી, આવો મોર પણ આવ્યો નથી. આમાં બધે કેરી અંબા થશે, બહુ સરસ છે. આ વર્ષે તંદુરસ્ત મોર છે, રોગ નથી. કેળા પણ બહુ સરસ આવી ગયા છે. ઘણી કેળોની અંદર કેળાઓ છે. આડી પડી ગયેલું કેળિયું છે. આમાં બધે પ્લાસ્ટર થઈ ગયું છે આ વર્ષે. ટાઇલ્સ નાખેલી છે, આ ધૂળ. આમાં બધે બ્લોક આવશે, બ્લોક. આમાં લાદીનું કામ બાકી છે બધે. આમાં બ્લોક આવશે, આ ઉપર બનાવ્યું એમાં પણ હજુ લાદીનું કામ અને બારી પારણાનું કામ બાકી છે. વાડીનું હોય એટલે ઉતાવળ ન હોય, ધીમે ધીમે થતું હોય. સરસ મજાની ઠંડી છે આજે, ભયંકર ઠંડી છે. ધૂણો કરીશ હવે હું. સરસ ધૂણો થઈ ગયો છે અત્યારે. સવારનું સરસ મજાનું વાતાવરણ છે. ફોલે બગીચા ફૂટે છે, ફર્સ્ટ ક્લાસ ફૂટે છે અત્યારે. અને આ વાતાવરણ એવું શિયાળાનું અદ્ભુત વાતાવરણ હોય છે, તંદુરસ્તીનું વાતાવરણ હોય છે. ગુલાબી ઠંડી હોય છે. આમ તો ગુલાબીની સખત ઠંડી છે આજે તો, અને ઠંડીની શરૂઆત ખૂબ મોડી થઈ છે એટલે બગીચા પણ મોડા ફૂટ્યા છે. બગીચામાં એવું હોય છે, 11મા મહિનાનું એક ફૂટતું હોય છે નવેમ્બર મહિનામાં. નવેમ્બર મહિનાની કેરી રહી જતી હોય, પછી ડિસેમ્બર મહિનામાં બીજો રાઉન્ડ આવે છે, એ કેરી બળી જાય છે. કારણ કે ડિસેમ્બર મહિનામાં ઠંડી જોરદાર હોય છે એટલે 11મા મહિનાનું મગ્યો થઈ જાય થોડોક નાનો એવો, પછી ટકી જાય એ. પણ 12મા મહિનાનું એક નાનો એવો મગ્યો હોય છે, ઝીણો એવો, જે 11મા મહિનાનો આવ્યો એના કરતાં નાનો. અને મોર પણ હોય છે અને ફ્લાવરિંગ હોય છે, અને બાજરિયું કહેવાય એને, એટલે બાજરી જેવડું હોય છે અંદર ફળ. એ બધું ઠંડીમાં આવી જાય છે એટલે બળી જાય છે. દર વર્ષનો અનુભવ છે, 12મા મહિનાનું બધું બળી જાય છે. અને પાછું જાન્યુઆરીમાં એક રાઉન્ડ આવે છે, એ રહી જાય છે. આ વર્ષે આપણો બગીચો પાછળ રહી ગયેલો છે, લગભગ બગીચા બધા ફૂટી ગયા છે. આપણે હજુ મોર નીકળે છે. અને આ જે બીજા બગીચા છે, જે કલ્ટાર પાય છે, એની અંદર આપણે કલ્ટાર પાતા નથી એટલે કલ્ટાર પાય છે ને, એ બગીચા બધા બહુ આગળ ફૂટી ગયા છે. કલ્ટાર વગરના બગીચા પાછળ ફૂટ્યા છે. હવે પાછળ ફૂટ્યું એટલે જાન્યુઆરીમાં ફૂટશે અથવા તો ડિસેમ્બરના એન્ડમાં ફૂટ્યો છે. જો ઠંડી ન આવે તો એને કદાચ વધારે લાભ પણ થાય, અથવા તો જે પાછતરી ઠંડી હોય
તો પાછતરી ઠંડીના કારણે બળી પણ જાય, નક્કી ન હોય. પણ ઓલ ઓવર એવું લાગે છે આ વર્ષે સિઝન બહુ સારી રહેશે. હું દર ડિસેમ્બર મહિનામાં 4-5 દિવસ રોકાવા આવું જ છું ફામે. એટલા માટે ફામે આવું છું કે આમ તો રજા હોય છે, ડિસેમ્બર મહિનાની એન્ડની રજા હોય છે. શિયાળાનું વાતાવરણ બહુ સરસ ડિસેમ્બર મહિનાનું હોય છે. ભૂર પવન આજે નથી, નકર તો આ એકદમ ભૂર પવનમાં ઝાડવા લચકતા હોય છે. એટલે હું 5-1 દિવસથી આવ્યો, પણ હાવ શાંતિ લેવા આવ્યો હતો. એટલે ક્યાંય આવો વિડીયો પણ બનાવવો નહોતો. ગઈકાલે વિજયભાઈનો ફોન આવ્યો હોંગકોંગથી કે સાહેબ તમે વાડીએ છો, તો કંઈક વિડીયો તો કંઈક બતાવો, વાડીનું વાતાવરણ શું છે. એટલે મેં કીધું છેલ્લે દિવસે એક વિડીયો બનાવીશ. આ શનિવાર છે, આમ તો હજુ એક દિવસ રોકાવાનો છું. આજની એક થોડીક દૈનિક ક્રિયામાં તો એવું છે, અત્યારે હું કદાચ ભાખરી બનાવીશ. ચૂલો છે અહીંયા ચૂલા ઉપર, અને રસુલપરા એ બાજુમાં ગામ છે, બહુ નજીક, 1.5 કિલોમીટર જેટલું. ત્યાં જઈને હું દૂધ લઈ આવીશ, ગાયનું દૂધ અને છાશ લઈ આવીશ. કામ તો ઘણા બધા ખેતીના હોય છે, પણ મોટે ભાગે હવે ખેતીના કામ છોડી દીધા છે, ઓછા કરું છું. એના માણસો હોય છે, માણસો માણસોની રીતે કામ કરતા હોય છે. આપણે કામ કરીએ, માણસો કામ કરે, એમાં પણ ઘણો બધો ફરક પડે. મને કામ કરવું બહુ ગમતું, કરતો પણ ખરો, પણ હમણાં ટાઈમનો અભાવ હોય છે. એટલે આવું જ છું ઓછો, એટલે બધું જ હું કરી લઉં એવું પોસાય નહીં. એટલે કામ ધીમે ધીમે થાય, ઘણું બધું સારું થાય, નબળું થાય, એ બધું સ્વીકારવું પડે. દર વર્ષે બગીચાના જે અત્યારના થળિયા છે એમાં ચૂનો કરી દેતા હોય છે. આ વર્ષે ચૂનો નથી કરવાની ઈચ્છા, અને હજુ બગીચો મેં નથી પાયો. ડ્રીપ ઇન્ડિકેશન જે પાવો હોય તો વાર ન લાગે, પણ એટલા માટે નથી પાયો કે બગીચો જ્યારે પીવે છે ત્યારે ભેજનું પ્રમાણ વધે છે, ફૂગનું પ્રમાણ વધે છે, અને રોગસાળો પણ એમાં વધે છે. પણ કેટલાક લોકો દવા છાંટતા હોય છે આના માટે, અને ફૂલ પાણી પણ પાતા હોય છે. આમ તો પાણીની જરૂર હોય છે બગીચાને અત્યારે, પણ રોગસાળો વધી જાય એટલે પાવાનું થોડુંક ઓછું રાખીએ છીએ. અને બીજું કે પાણી ઓછું પીવે છે એ વૃક્ષની કેરી, એ આંબાની કેરી ખૂબ મીઠી થાય છે. એમાં પાણી જેવો રસ નથી હોતો, ઘટ રસ બને છે, અને થોડીક વહેલી પણ પાકે છે. આવા બધા અંદાજો છે. બગીચાની સિઝન સરસ મજાની ચાલુ થઈ છે. અત્યારે આ બોર આવ્યો એ લગભગ 3-3.5 મહિના સુધીમાં કેરી થશે, એટલે કે માર્ચ મહિનાના એન્ડમાં બહુ વાખતરો મોરે છે, આપણે એપ્રિલના એન્ડમાં થશે, અથવા તો મેના એન્ડમાં આપણી કેરી પાકશે. જૂન મહિનામાં કેરી સિઝન પૂરી થઈ જાય છે. કોરોનાનું વાતાવરણ અત્યારે થોડુંક ચાઇનામાં આવ્યું એવું સંભળાવ્યું મને અહીંયા આવ્યા પછી, તો જો એવું વાતાવરણ થશે, લોકડાઉન આવશે ભયંકર રીતનું, તો આ ફાર્મની અંદર પાછી ફરીથી 2 વર્ષ પહેલાં જિંદગી જીવાતા એવી જીવવામાં અહીંયા વયાવશું. શાકભાજી વાવી દીધું છે અત્યારે સરસ મજાનું, એટલે બીજી કોઈ તકલીફ નહીં રહે. ચાલો હવે હું દૂધ લઈ આવું રસુલપરાથી. અહીંયા ગાયનું દૂધ તો ઘરેથી દરેક વખતે હું લઈ આવું છું. આ વખતે બાઇકનો લાભ લીધો, ઠંડીમાં ઠંડી પણ છે અને બાઇક હાંકવાની આમ તો મજા આવે ગાડી કરતાં, જે નવો અનુભવ લીધો છે. ભયંકર ઠંડી છે આજે, પવન પણ છે. આમાં છાશ છે, આમાં દૂધ છે, અને હવે અહીંયા જ ચા બનાવીશ. ચા ચૂલાનો વઠાનો ચા. આ વાડીની આ મજા છે.
આ ચા થશે મસ્ત. કોઈ હોટલમાં આવી ચા પીવા ન મળે એવી ચા બનવાની છે. આમ તો મને ચાની ટેવ નથી, પણ આવું હોય ને વાળીએ ત્યારે પીવાની મજા આવે છે. આજ મેં શિરામણ નથી બનાવ્યું, ભાખરી નથી બનાવી, આ ચા થાય ને એ અદ્ભુત ચા હોય છે. ઓકે, ખેતી કરતા ત્યારે આવી ચા બનતી, અને ઘણી વખત ખેતી કરતા ત્યારે આવી દૂધ ન હોય એટલે રસ્તામાં કોઈ બકરા ઘેટા નીકળે તો એનો ગોવાળ પાસે દૂધ માગીએ એટલે સરસ મજાનું દૂધ આપી દઈએ, દોઈ દઈએ, અને એ પછી પાણા માંડીને, ત્રણ પાણા હોય એને ઉપર ટોપડી મૂકીને અને આ ચા પીતા. એવી આ ચા આજે થઈ છે. નાના હતા ઢોર ચારવા જતા ત્યારે પણ આવી ચા બનાવતા. જનરલી ચા નથી પીતો હું, ટેવ નથી, પણ આજે શિરામણ નથી કર્યું મેં. શિરામણ ન કર્યું હોય ત્યારે આમ પેટ માટે કે નાસ્તા જેવી એક સ્વરૂપે આ ચા પીવું છું. પાછી આજે ઠંડી પણ બહુ છે એટલે એવી ઠંડીમાં આવી ચા પીવાની ઓર મજા આવે. ખૂબ ધુમાડો આવે છે. આ છાશ અને દૂધ છે ફ્રીજમાં મૂકી આવું. હવે પવન ઉપડો, ધીમો ધીમો પવન ઉપડ્યો છે. હવે હું અહીંયા ધુમાડો આવે છે
એટલે ત્યાં પાઠ ઉપર લખવા જાઉં છું. થોડુંક લખવું છે, કંઈક લખીએ. જોરદાર પવન ઉપડી ગયો છે, જુઓ. હાલો ભેરું ગામડે. જોરદાર પવન ઉપડ્યો છે. સરસ મેં લખ્યું, થોડુંક ઓલ્ડ રહેજો. આપણે મોટા થઈએ છીએ ને ત્યારે આપણો સ્વભાવ બદલી જાય છે. સ્વભાવ બદલવો ન જોઈએ. ગમે એટલું સ્ટેટસ આવે, ગમે એવડા મોટા થઈએ, જીવનનું સુખનું મોટું રહસ્ય આપણા બાળપણનો સહજ સ્વભાવ છે. જેવો બાળપણનો સ્વભાવ હોય, જેવી હેબિટ હોય, જેવી મજા હોય, જેવો માહોલ હોય, જેવા માણસો હોય, આવું જીવવું જોઈએ. પણ આપણે મોટા થઈને અને સ્ટેટસ મળે છે, પૈસો મળે છે, થોડાક આમ મોટા માણસ થઈએ છીએ, એટલે આપણું જે મૂળ સ્વભાવ, મૂળ પ્રકૃતિ છે એને ભૂલી જઈએ છીએ. સુખનું રહસ્ય આપણી મૂળ પ્રકૃતિ છે. યાદ રાખજો મિત્રો, તમને મોટા થયા ને જે જગ્યાએ, જે માહોલમાં, જે ગામડામાં, ત્યાં જે મજા આવે, એ જે મિત્રો સાથે જે મજા આવે, એવી મજા એ માહોલમાં અને બીજા નવા થયેલા મિત્રો, ભલે ગમે એટલા ગાઢ સંબંધો હોય, ગાઢ પાર્ટનરો હોય, પણ બાળપણના લંગોટિયા મિત્રો, લંગોટિયા જ્યારે હોઈએ ત્યારના જે આપણા સ્વભાવ, આપણી હેબિટ, આપણને જે સુખ મેળવવાની જે લાલચા, જે આપણો વ્યવહાર, એની જે ગામડાની ગલીઓ જ્યાં મોટા થયા હોય એમાં જે મજા છે ને, એવી મજા પછી નથી. એટલે મૂળ સ્વભાવને સાચવી રાખવો જોઈએ. મેં લખ્યું છે કે ગાડી રાખજો અને બંગલો પણ બનાવજો, પણ તમારું સ્થાન છોડીને તમે પોતે લક્ઝરિયસ બની ન જશો. કેમ કે જીવનની મોટાભાગની મજા જેવી રીતે આપણે જ્યાં મોટા થયા તે હેબિટ અને તેવા માહોલમાં જ છે. આ વાત ફાઇનલ છે. હા, બંગલો, ગાડી, મોટર, આ બધું હાઈફાઈ જરૂર રાખવું. તમારી જાતને અપડેટ કરવી, તમારી જાતને જરૂર મોટી બનાવવી. આવું છે, બંગલો અને મોટરને આવે ને એટલે આપણી જાત મોટી બને. અને મોટું આમ માનસિક રીતે પણ મોટું થવું જરૂરી છે. કારણ કે આપણી પાસે જો કાંઈ ન હોય અને બાઇક લઈને આટા મારતા હોવો અને સીધા તમે મોટી 20-25 લાખની ગાડી આવે ને ગાડીમાં આવો અને જાઓ ને, ત્યારે લોકો તમને જે સેલ્યુટ કરે, જે સલામ કરે, એ આપણા સ્વભાવને થોડોક મોટો બનાવે, આપણા મનને મોટું બનાવે. મન તો મોટું જ હોવું જોઈએ. મનને મોટું બનાવે એટલે આપણને એમ થાય કે હવે હું આમ કંઈ હેલ્પફેલ માણસ નથી, એટલે મોટા મોટા સાહસો કરે, મોટા મોટા કામ કરે, મોટી મોટી સેવા કરે. એટલે આ બધું જરૂરી છે. મોટર, બંગલા, ગાડી અને બધું જરૂર, લક્ઝરિયસ લાઈફ આવી જાય છે, જરૂરી છે. પરંતુ થોડીક ચેતવા જેવી બાબત એ છે, મોટા બંગલા અને લક્ઝરિયસ ગાડી તમને સમાજ તરફથી મોટાઈ જરૂર આપશે. જરૂર છે, તમારા વ્યવહારો પણ મોટા બનશે, એ જરૂરી છે. તમારી ચાલમાં મોટાઈ આવશે, પરંતુ તમારી લાઈફસ્ટાઈલ તો જે હોય તે જ, પહેલાં જેવી હતી એવી જ, અને સામાન્ય લોકો વચ્ચે સરળતાથી બેસી હળી મળી શકો એવી જ રહેવા દેજો. એમાં ફેરફાર બહુ થવા નહીં દેતા. બાઇક લઈને કભી કભાર લોંગ ડ્રાઈવ પર નીકળી જજો, અને સામાન્ય માણસોની ઘરે લક્ઝરિયસ ગાડી લઈને જાઓ તેના કરતાં એક બાઇક લઈને પહોંચશો તો તેને હળવું લાગશે અને તમે પણ તમને પોતાને હળવા લાગશો. અને પરસ્પરને હળવું મળવું એ આપણને સરળ લાગશે ત્યારે બાઇક લઈને ગયા છું તો. આત્મીયતાના સેતુમાં અંતર જેટલું ઓછું એટલો સંબંધ વધારે મજબૂત. એટલે જો તમે, હું આ વખતે આવ્યો ને ઘણા વર્ષ પછી, આ મને એવું કે મને હમણાં એવું લાગ્યું કે હું થોડોક બદલવું છું મારો સ્વભાવ અને હું કંઈક છોડું છું. અને છોડી દેવું એ સારું નથી. આપણું જે જૂનું આપણું સગપણ છે છોડી દેવું, આપણા સ્વભાવનું, આપણી પ્રકૃતિનું સારું નથી. ઘણા સમય પછી આજે હું અહીંયા આજ મોટર લઈને નથી આવ્યો, કાર લઈને નથી આવ્યો, પણ એક બાઇક લઈને આવ્યો છું. અને જે બાઇકમાં રસ્તામાં મજા આવી, હેલ્મેટ પહેર્યો હતો અને કાનમાં ગીતો ચડાવ્યા હતા અને ખુલ્લો માહોલ માણતો અહીંયા આવ્યો, અને મને ખરેખર બહુ મજા આવી. બાઇક લઈને આવવાની ખૂબ મજા આવી, ઠંડી લાગી, અને હજી ઠંડી છે, હજી જવામાં એટલી ઠંડી લાગશે. પણ આ બાઇક લઈને ગામમાં ફરવાની મજા આવી. કોઈની ઘરે જઈને, પહેલાં આપણે કાર લઈને જઈએ ને
તો એક એક માહોલ ને એક છાપ મગજમાં આવે કે ભાઈ સાહેબ ગાડી લઈને આવ્યા છે, એટલે એને આમ અનકોન્શિયસ માઇન્ડમાં આવું બધું હાલતું હોય છે. પણ તમે આમ ફરતીને બાઇક લઈને જાઓ, ઘોડે ચડાવો અને સીધા એની પાસે બેસી જાઓ ને ખાટલે, તો એને આપણે એના જેવા લાગીએ અને એ આપણી પાસે થોડુંક અંતર ઓછું કરી નાખે અને આપણને પણ એની આપણી વચ્ચે ઓછું અંતર છે એવું લાગે, કારણ કે એ બાઇક ફેરવે છે અને આપણે બાઇક ફેરવીએ. એટલે માહોલમાં જ્યારે જઈએ ને ત્યારે માહોલ જેવા થઈને જઈએ ને તો એક સેતુ રચાય છે, મજબૂત સંબંધોનો મજબૂત સેતુ બને છે. કૃષ્ણ ભગવાન જ્યારે યુવાનો વચ્ચે જતા ને ત્યારે જે ખેસ ને જે ધોતીને પહેરતા ને એ સમયનો લેટેસ્ટ એ ફેશનેબલ એક બેસિસ હશે એવું મને લાગે છે, કારણ કે તો જ યુવાનો એના તરફ આકર્ષાય. એટલે આપણે જેની પાસે જઈએ એકદમ યુવાનો પાસે જઈએ તો યુવાનો જેવું થઈને જવું જોઈએ, ખૂબ મોટા માણસો પાસે જઈએ તો મોટા માણસ જેવું થઈને જવું જોઈએ, ખૂબ નાના માણસ પાસે જઈએ તો નાના માણસ જેવું થઈને જવું જોઈએ. આપણે શું કરીએ, નાના માણસો પાસે આપણે મોટાઈ બતાવીએ છીએ અને મોટા માણસો હોય છે ત્યાં પડી આપણે પાછા આપણે નાનપણ અનુભવીએ છીએ. એટલે માહોલમાં ભળી જવું જોઈએ. અને બીજી મૂળ બાબત તો એ છે કે આપણો મૂળ આ સ્વભાવ છે ને જેવો છે એવો, એ સ્વભાવ જ આપણું સોનું છે, એમાં જ આપણને મજા આવી છે, એમાં જ આપણે દુનિયા માણી છે, અલગારી રખડપટ્ટી માણી છે, એવા ભેરુડાઓને મિત્રોને લંગોટિયાઓને માણ્યા છે, એવા સગા સંબંધોને માણ્યા છે. અને હવે પછી જો મોટાઈ આવી જાય અને આપણે કાર ફેરવવા માંડીએ અને મોટા બંગલાઓમાં રહેવા લાગીએ અને આપણો ઓઇલો જે જૂનો માહોલ છે છોડી દઈએ તો આ દુઃખી થવાનો એક વ્યવસાય છે ભાઈ. ભૂખ લાગી હોય કકડીને, ગાંઠિયા બનતા હોય બકડીએ બજાર વચ્ચની કોઈ કેન્ટીંગે અને ખૂબ ગાંઠિયા આપણે ખાધા ત્યાં ઊભા રહી, હવે મોટા થઈ ગયા, પ્રિન્સિપાલ થઈ ગયા અથવા ઉદ્યોગપતિ થઈ ગયા, એટલે આડી ભૂખ લાગે અને ભૂખને આપણે ભેળી જઈએ સહન કરી લઈએ અને ગાંઠિયા ખાવાનું આ મન હોય તોય ગાંઠિયા ન ખાઈએ, કારણ કે આપણું સ્ટેટસ એમાં હાડું બખેડાય. આવું જો આપણે સ્ટેટસને જીવતા હોય ને તો આ દુઃખી થવાનો ધંધો છે ભાઈ. જેવા હોય એવા ગાંઠિયા ખાવાનું મન થયું ચલો ગાંઠિયા ખાઈ લઈએ, જે કરવાનું મન થાય ને એને ક્યારેય ઢાંકવું નહીં, દબાવવું નહીં. હું ઘણી વખત આવા વિડીયો બનાવું ને, પ્રિન્સિપાલ છું ને બધાએ ગણાવી કે ભાઈ આવા વિડીયો શું બનાવું, મને મજા આવે ને, મને આનંદ આવે છે આવો વિડીયો બનાવતા, કોઈને બતાવીએ આ માહોલ છે, આ ખેતીનો માહોલ. મેં સવારનો એક વિડીયો બનાવ્યો છે, એ અત્યારે અપલોડ નહીં થાય પછી મૂકીશ, પણ આ માહોલ શહેરમાં જ્યારે બેઠો હોય ને એ માણસને ખરેખર જોવાની મજા આવે છે, મને બતાવવાની મજા આવે છે. એક લાઈફ સ્ટાઇલ જે આપણે જીવીએ છીએ એ લાઈફમાં મજા આવે છે, કોઈક બીજા માણસને એને ફિલિંગ થાય કે હા ભાઈ આપણે ક્યાંક ભૂલ્યા છીએ હજી, અને હું ઘણી વખત ભૂલ્યો હોય તો મને ખબર પડે. આ મોટાઈની જે વાત કરું છું ને એ મને એટલી જ ખબર પડી કે હું 20 વર્ષ પહેલાં જેવો નાનો માણસ હતો જ્યારે નોકરી નહોતો કરતો અને જે મજા માણતો હતો એ મજા આજે કેમ નથી આવતી, તેની પાછળનું કારણ ક્યાંક આપણો બંગલો હોય, ક્યાંક આપણી કાર હોય, ક્યાંક આપણું સ્ટેટસ હોય. એટલે આગળ કહું, બાબત તો સાવ સામાન્ય છે ભાઈ આ, પરંતુ મોટાઈ મળ્યા પછી ન ખબર પડતા તે સામાન્ય બાબતો ક્યારે અને ક્યાં જતી રહે છે તે જો ગંભીર ન હોઈએ તો ખબર પણ નથી પડતી અને વર્ષો વીતી જાય છે. મિત્રો, વર્ષો મોટાઈ મોટા મોટા જે માણસો બની ગયા ને એને ખબર હશે કે મોટાઈમાં કેમ વર્ષો હોઈ જાય ને ખબર નથી પડતી. અને જે માહોલમાં આપણે મોટા થયા હોય ને, જ્યાં આપણા મા બાપની સાથે, જ્યાં આપણા મોટા બા મોટા ભાઈઓ મોટા કાકા બાપા અને એની આંગળી પકડી અને એના આધારે ને એના ઓથારે ને એને છત્રછાયામાં ને એની હૂંફમાં એના પ્રેમમાં જે મજા આવતી, એની પાસે બેસતાને જે મજા આવતી, એ આપણે મોટા થઈ જાય પછી સમય ક્યાં ગયો, કેમ ગયો, કેટલા વર્ષો વીતી ગયા ખબર નથી પડતી. એટલે જે માહોલમાં મોટા થયા હોય એ માહોલને ક્યારેય આપણાથી છૂટી ન જાય, આપણાથી વહી ન જાય, એના માટે ગંભીર રહેવું જોઈએ. આવી સામાન્ય બાબતો એટલે જમીનને વાસણ ઉટકી લેવા, જમીનને આપણે વાસણ, હું તો પહેલાં લગ્ન નહોતા થયા ત્યાં સુધી મારા કપડાં ધોઈ નાખતો અને હાલમાંય જમું ત્યારે થાળી લઈને મૂકી દેવાની ચોકડીમાં અને નાહી ધોઈને આપણા જે અંડરવેર બધું હોય એ હાથે આપણે હાથે બીજાને નહીં ધોવા દેવાનું. હું લગ્ન નહોતા થયા ત્યારે પણ બાને કે ભાભીને ન ધોવા દેતો અને આજે બને ત્યાં સુધી એને ડોલમાં નાખીને ટુવાલ હૂકવા જાય ત્યારે ત્યાં પોર્ચમાં હૂકવી દેવાનું. એટલે કે જમીને વાસણ ઉટકી લેવાની આવી ટેવ, નાહીને સામાન્ય આપણા કપડાં ધોઈ દોરીએ સૂકવી દેવાની ટેવ, કપડાંને હાથે પારસી કરી લેવી,
પાણી પીવું હોય ત્યારે જાતે ઉઠીને પી આવવાનું, ખાવું હોય ત્યારે કોઈ પીરસે તો પહેલાં આપણે આપણું જાતે જ લઈ લેવાનું, ખેતરવાડીમાં નાના સૂના કામ આપણે જાતે કરી લેવા જોઈએ. છેલ્લા થોડાક વર્ષથી હું અહીંયા વાડી આવતો ને નગર, એટલે બધું આને વારવાનું મારે, ઘરે મારે સાફ કરવાનું અને ખેતીનું કામ મારે કરવાનું, મહેનત કરવાની, પરસેવો પાડવાનો અને બધું કામ કરી લેવાનું. આનાથી શું હતું ખબર, મને કોઈની ગુલામી નહોતી નડતી. મારે જે જરૂર હોય ને હું કરી નાખું, ખાખા કાઢવાનું હોય તો કાઢી નાખું, ઓડો પ્રેસ કરવાનું હોય કાઢ નાખું, મૂંડો કાઢવાનો હોય લાકડામાંથી તો કાઢી નાખું, તાપણાના લાકડા લેવાના હોય તો મારી રીતે લઈ આવી જાઉં. આ બધું જ હું કરતો ને ત્યાં સુધી મને મજા આવતી, મહેનત થતી, પરસેવો પડતો અને મહેનતની, ખેતીની મહેનતની જે મજા છે એને બોલીને આપણે બયાન ન આપી શકીએ. આ બધી મજા હજી લઉં છું, પણ મને એમ લાગ્યું આ વખતે કે હવે હું કદાચ થોડોક ગુલામ થઈ ગયો છું, થોડોક ગુલામ થઈ ગયો છું. એટલે ફરીથી નક્કી કર્યું કે આપણે પાછા હતા એવા ને એવા કામ કરવા લાગીએ, કોઈની ગુલામી આપણને ખપે જ નહીં. એટલે પરસ્પરની આવશ્યકતા હોવી જોઈએ, પરસ્પરનો સહકાર આપવો જોઈએ, વિનિમય યોગ બરાબર છે, પણ આવી ટેવોને આપણે ભૂલવી ન જોઈએ. આવી સામાન્ય ટેવો ખરેખર તો આપણને વૃદ્ધ થતાં અને ગુલામ થતાં અટકાવે છે ભાઈ. નાનપણની ટેવોને અને બાળપણની જિંદગીને લાઈફ ટાઈમ જીવવી જોઈએ. જે નાનપણની ટેવો હોય ને એને અને બાળપણની આ જિંદગી જેવી જીવાવે ને એને કોઈ દિવસ ભૂલાય નહીં, એને લાઈફ ટાઈમ જીવવી જોઈએ. આપણા મૂળ સ્વભાવને કદીએ આપણા સ્ટેટસના કારણે બદલવા દેવો જોઈએ નહીં. બચપણા રખો પચપના તક, આપણા બાળપણનું હોય ને બચપના રખો પચપના તક, અથવા બચપના રહે પચપના તક, આવી હિન્દીમાં કહેવત છે કે 55 વર્ષના થાવ ને તો બાળક તો ક્યારેય મટી જ નહીં જતા. બાળક જેવું જીવંત, સ્ફૂર્તિલું, નિખાલસ, અહમરહિત, સરળ અને સહજ જીવન કાયમી ટકાળો. આ વાતને સામાન્ય ન સમજો, જીવનભરના સુખનું આ ઘેરું રહસ્ય છે. તમને એમ લાગે ને હવે આડું દુઃખ લાગે છે, દુઃખ થવા લાગ્યું છે, મૂડ નથી રહેતો, તો સમજવાનું કે તમે તમારા સ્વભાવને, મૂળ સ્વભાવને ક્યાંક મૂકી દીધો છે. માટે જો થોડા મોટા બનો ત્યારે અને સામાજિક મોટાઈ મળ્યા પછી સ્ટેટસના પ્રેમમાં તમારી મૂળ પ્રકૃતિ અને મૂળ સ્વભાવને બદલવા દેશો નહીં. સ્ટેટસનો પ્રભાવ ને સ્ટેટસનો પ્રેમ વધી જાય કે આહા હવે તો આપણે બહુ મોટા થઈ ગયા ભાઈ, ત્યારે આવી મૂળ પ્રકૃતિ અને મૂળ સ્વભાવ છે ને એ ખબર ન પડતા સામાન્ય રીતે એને આપણે ભૂલી જઈએ છીએ. અને દસકા બે દસકા વીતી જાય પછી ખબર પડે કે મૂળ હું આવો હતો. આ બહુ ડેન્જર બાબત છે, ખૂબ ગંભીર રહેવું જોઈએ. સ્વભાવને બદલવા જ નહીં દેવાનો, મજા તેમાં છે. હા, ખરાબ સ્વભાવ હોય તો બદલીએ તો જુદી વાત છે, પણ નાનપણનો જે સહજ સ્વભાવ છે ને, નિખાલસ સ્વભાવ છે, નિર્દોષ સ્વભાવ છે, નિર્દોષ સ્વભાવને કોઈ દિવસ ભૂલવો નહીં. કાબા બહુ ન થવું, બહુ એકદમ પ્રપંચી ન થવું, બહુ ફોર્માલિટી પાડવી નહીં. મજા તેમાં છે, તેવી મજા દુનિયાની મોટાઈમાં ક્યાંય નથી. હકીકત છે, દુનિયાની મોટામાં મોટી શિખર ઉપર વહી જાઓ પણ બાળપણની જે સહજતાની અંદર જે મજા છે એવી મજા બીજી ક્યાંય નથી. આ વાત લખીને રાખજો. એટલે જેવા છો એવા કાયમ રહેજો. ફોર્માલિટીમાં તમારી મૂળ જાતને ઢંકાવા નહીં દેતા, સહજ રહેજો. અંતરના પોતા કાનમાં ભરાવવા કરતાં, અત્તર આપણે ભરાવતા કાનમાં, એના પોતા કાનમાં ભરાવવા કરતાં ભલે વાસ આવે, પરસેવો પાડીને ધૂળની ભીની ભીની માટીની સુગંધની મહેક માણવા બધું છોડીને તમે જે ગામમાં મોટા થયા હોય એ ગામની ગલીઓમાં બજારોમાં રખડવા જતા રહેજો. જૂના મિત્રોને યાદ કરતા રહેજો, એની ઘરે ક્યારેક રાત રોકાજો. નાના માણસોને તમે મોટા થઈ જાઓ ત્યારે ભૂલી જતા નહીં. તમને વધારે જરૂર છે એના કરતાં તમારી જેને વધુ જરૂર છે એવા લોકોની ઘરે રાત રોકાજો, મજા આવશે. ભલે નાના માણસોએ હવે બહુ નિર્દોષ નથી રહ્યા એવું મને અનુભવ ઘણી વખત મળે છે, જોકે એને એવા અનુભવ થયા હોય મોટા માણસોના. કારણ કે આપણે ઘરે આવીએ ને, કાલ મારી પાસે એક ભાઈ આવ્યા, અહીંયા ગામના લોકો માણસ, મજૂર માણસ હતા, પણ એટલા બધા મોટા માણસથી ભડકેલા હતા કે મારી પાસે પણ મને એવું આમ ફિલિંગ થયું કે આ માણસ મારાથી ભડકે છે, કે આ મારું શોષણ કરી લે હતો, મારી પાસે કાંઈ કામ કરાવી લે હતો, મારે એની પાસે કામનું ડીલિંગ કરવાનું હતું. એને અનુભવ થયા હોય અને પછી એને એક અનુભવ પણ કીધો કે એક મોટા માણસ એને કેવી રીતનો છેતરો હતો.
એટલે મિત્રો, નાના માણસોને નજીક રાખજો, નજીક જીવજો. બાળપણની ટેવ છે, બાળપણની જે મજા છે, બાળપણના જે ગોટિયા લંગોટિયા મિત્રો છે એને કાયમી ભાઈબંધ રાખજો, મળજો ને મજા માણજો. બાકી લાઈફ છે ને, લાઈફ એ થોડાક મોટા થયા પછી અને આ વ્યવહારમાં ઉદ્યોગમાં બધે ગયા પછી લાઈફ કેમ પસાર થઈ જાય ને, દસકા બે દસકા એક સ્વપ્ન થઈ જાય છે. ક્ષણવારની અંદર બધું સરરાટી કરતું નીકળી જાય છે. સમય જેવી ચપરાક બાબત કોઈ નથી, ખબર નથી પડતી. અને 50-55-60 વર્ષના થઈ જઈએ છીએ, હજી એમ લાગે કે હજી ગઈકાલ સવારે આપણા મા બાપ સાથે આપણે જીવતા સરસ મજાના, આજે એ આ દુનિયામાં ન હોય એવું બને. હજુ ગઈકાલે આપણે આપણું ભવિષ્ય એક સંભળાવો ભવિષ્યના જોતા, શું થશું, શું કરશું, શું બનશું, કેવા બનશું, કેવું કરશું. અને આજે કદાચ એ બધો સમય પૂરો થઈ ગયો છે. જે બનવાનું હતું, જે કરવાનું હતું બની ગયું, એ બધું પૂરું થઈ ગયું છે. આવી લાઈફ છે, ક્યારે જાણવા મળે, માણવા મળે, ક્યારે આવી રીતે ક્યારેક ગામડે આવી જઈએ. હું તો અત્યારે એકલો આવેલો છું 5-1 દિવસની રજા મૂકીને, અને પ્રકૃતિના ખોળે બેઠો બેઠો પ્રકૃતિને માણું છું. આજ મેં આવો વિડીયો બનાવ્યો એક કાની પહેલાંનો થોડોક, નકર મારે આ વખતે માત્ર પ્રકૃતિને માણવી હતી અને ગામડાના જૂના મિત્રો પાસે જઈને મસ્ત બેસવાનું હતું. આજે પણ હું એક ઘર લેવાનો છું. મોટે ભાગે આમાં એ વિડીયોમાં નથી બતાવતો, પણ આવી મજા આવે છે આવા માણસોને મળીએ ને, જૂના માણસોને. આને અપડેટ રહેવાનું ટૂંકમાં આપણે, નકર એવા માહોલમાં આપણે હિપ્નોટાઇઝ થઈ જઈએ, સમોહિત થઈ જઈએ છે કામમાં, સ્ટેટસમાં, પરિવારમાં, કુટુંબમાં, આપણા કુટુંબ કરતાં આપણા સ્વાર્થના પરિવારમાં, કે કેટલાય લોકો મિસ થઈ જાય છે, ભૂલાઈ જાય છે, કેટલી લાઈફ મિસ થઈ જાય છે. બહુ ક્ષણિક છે, એક વીજળીના પલકારા જેવો આ યુવાની અને આવી તંદુરસ્તી છે એને માણી લેવી જોઈએ. ઓલ્ડ ઇઝ ગોલ્ડ, જૂનું છે સોનું છે, અને જૂનાને પણ સંભાળી રાખવું. અસ્તુ, જય હિન્દ. બહુ સરસ શિયાળો હાલે છે, પવન છે, આ તો ઠંડી બે માફ છે. આ વિડીયો અત્યારે નહીં મૂકી શકું, પણ હું જૂનાગઢ જઈને વાઈફાઈમાં જઈશ ને ત્યારે આવા બધા વિડીયો મૂકીશ. અસ્તુ, જય હિન્દ.